લોકડાઉનને કારણે કેળાની ખેતી કરતા ખેડૂતોને કેળા નહીં વેચાતા તેમજ કેળાના ખૂબ જ ઓછા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। લોકડાઉનને કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે। હાલમાં ઉત્પાદિત ફળો તેમજ શાકભાજીની કિંમત પડતર કિંમત કરતાં પણ ઓછી મળવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખાસ કરીને કેળાની ખેતી કરતા ખેડૂતોને કેળાના પાકનો ભાવ ખૂબ જ ઓછો મળી રહ્યો છે, ત્યારે એ જ કેળા બજારમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે। ખેડૂતો અડધા ઉપરનો તૈયાર માલ પણ હાલમાં વેચાણ વગર ખેતરમાં પડી રહ્યો હોવાથી કેળાનો તૈયાર પાક બગડી રહ્યો છે। તેને કારણે કેળાની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે। સરકાર કેળા પકવતા ખેડૂતોને ટેકાનો ભાવ નક્કી કરે જેથી ખેડૂતોને વધારે નુકસાની વેઠવી ન પડે અને સરકાર ખેડૂતોને સહાયરૂપ થાય એવી ખેડૂતોએ માંગ કરી હતી। પ્રમુખ શ્રી કામરેજ વિભાગ કોઓપરેટિવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ ગ્રોથ સોસાયટી લિમિટેડ સીતુભાઈ પટેલ, અમારી સોસાયટીની અંદર દર વર્ષે લગભગ 3,000 એકર જેવું વાવેતર કરવામાં આવે છે। અત્યારે રોજનો 500 ટન માલ કાપવા લાયક થઈ જાય છે, તેની સામે ફક્ત 250 ટન જેવો માલ અમે કાપી શકીએ છીએ લોકડાઉનને કારણે। હવે આ માલ જે અમે કાપી નથી શકતા એને લીધે ખેડૂતોએ પારાવાર નુકસાન ભોગવવાનું થયું છે। ખેડૂતો મોટી સિટીઓની અંદર લોકડાઉનને કારણે માલ જઈ શકતો નથી અને પાકા કેળાનું વેચાણ પણ માત્ર 2 કલાકની છૂટમાં કરવા દેવામાં આવે છે, જેથી ખરીદી પર એની અસર જોવા મળે છે। પાકા માલનું વેચાણ થાય તો જ અમારો કાચો માલ પણ વેચી શકાય।